इडली ढोसा अथवा तो मेंदूवड़ा કોઈની પણ સાથે આપણે કોકોનટની ચટણી બનાવતા જ હોઈએ છીએ તો ઘણી વખત આપણી પાસે ટાઈમ નથી હોતો તો આપણે કોકોનટ ચટણીનું પ્રીમિક્સ બનાવીશું તો એ માટે મેં અહીંયા અડધા કપ જેટલા દાળિયા લીધેલા છે દાળિયાને આપણે એકદમ સરસ રીતે રોસ્ટ કરી લેવાના છે લગભગ એક મિનિટ માટે મેં અહીંયા દાળિયાને રોસ્ટ કરેલા છે ત્યારબાદ આપણે એક કપ જેટલું નાળિયેરનું છીણ લઈ લેશું તો નાળિયેરનું છીણ એડ કરી આપણે અડધો મિનિટ માટે જ એમને રોસ્ટ કરવાનું છે કારણ કે જો તમે વધારે ટાઈમ રોસ્ટ કરશો તો કોકોનટની અંદરથી ઓઇલ છૂટું પડવા મળશે તો ટોટલી આપણે બધી જ વસ્તુને 1-2 મિનિટ માટે રોસ્ટ કરી લીધેલી છે ગેસની ફ્લેમ બંધ કરી અને થોડું ઠંડુ થવા દઈશું તો અહીંયા મેં ડ્રાય લીલી મરચી અને આદું લીધેલું છે એ એડ કરી દઈશું હવે એક મિક્સર જારની અંદર આપણે એડ કરી અને એકદમ સ્મૂથ પાવડર તૈયાર કરી લેવાનો છે તો જ્યારે પણ તમે મિક્સર જારની અંદર એડ કરી અને ક્રશ કરો ત્યારે પ્લસ મોડનો યુઝ કરીને જ ક્રશ કરવાનું છે અને વધારે પણ ક્રશ નથી કરવાનું નહીંતર કોકોનટની અંદરથી ઓઇલ છૂટું પડવા મળશે એક બાઉલની અંદર આપણે ટ્રાન્સફર કરી લઈશું અને જોડે જોડે આપણે એમનો વઘાર પણ કરી લઈએ તો વઘાર કરવા માટે એક પેનની અંદર એક ચમચી તેલ લઈ લઈએ જીરું એડ કરી દઈશું એક ચમચી 1/4 ટી સ્પૂન જેટલી હિંગ અને લીમડાના પાન એક ચમચી અડદની દાળ અડદની દાળથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો આપણો વઘાર પણ તૈયાર થઈ ગયો છે વઘારને આપણા કોકોનટ ચટણીની અંદર એડ કરી દઈએ તો આ ચટણીને તમે 6 મહિના સુધી ફ્રીજની અંદર સ્ટોર કરીને રાખી શકો છો અને તમારે જ્યારે પણ કોકોનટ ચટણી ખાવી છે તો તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો તો લાસ્ટમાં આપણે મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર તો આ ચટણીને તમે એરટાઇટ કન્ટેનરની અંદર સ્ટોર કરીને રાખી શકો છો જ્યારે પણ તમારે ચટણી બનાવવી છે ત્યારે તમે ખૂબ જ ઇઝી રીતથી ચટણી બનાવી શકો છો તો કઈ રીતે ચટણી બનાવવાની છે એ પણ હું તમને રેસીપી બતાવી દઉં તો એ માટે આપણે સૌથી પહેલાં એક બાઉલની અંદર કોકોનટ ચટણીનું જે પ્રીમિક્સ છે એ લઈ લેશું ત્યારબાદ એમની અંદર આપણે દહીં એડ કરી દઈશું તો અહીંયા મેં 2 ચમચી જેટલું દહીં લીધેલું છે 2 મોટી ચમચી દહીં એડ કરી અને બરાબર રીતે મિક્સ કરી દઈશું જો તમારું દહીં એકદમ ઘાટું છે તો તમે અહીંયા થોડું પાણી એડ કરી અને ચટણીની કન્સિસ્ટન્સીને પરફેક્ટ કરી શકો છો તો આપણી ઇન્સ્ટન્ટ કોકોનટ ચટણી એકદમ તૈયાર થઈ ગઈ છે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને બતાવવાનું ભૂલતા નહીં